नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 3 एमां आपणे आजे जोईशुं द्वितीय विश्वयुद्धना परिणामों अने एनुं ते केटलाक तात्कालिक परिणामों। वात करीए आर्थिक परिबळोनी, तो जे द्वितीय विश्वयुद्ध थयुं हतुं एनाथी विश्वमां भयंकर विनाश सर्जायो हतो। द्वितीय विश्वयुद्धमां भाग लेनारा तमाम राष्ट्रोने पुष्कळ खर्च थयो हतो। अमेरिकानी वात करिए तो 350 अबज डॉलर अने बीजा राष्ट्रोने 1 अबज डॉलर करता पण वधारे खर्चो थयो हतो। केम के वधारेमां वधारे अमेरिकाने केम थयो हतो भाई, तो अणुबॉम्ब जे जापान उपर फेंकवामां आव्या हता बे, एनाथी एना जे खर्च वधारे थयो हतो, एटली ज किंमती संपत्तिनो नाश पण थयो हतो। इंग्लेंडे 2000 करोड़ मिलकत गुमावी। जर्मनीनी तो प्रथम विश्वयुद्धमां पण वधारे विनाश सर्जायो हतो, आ द्वितीय विश्वयुद्धमां पण वधारे विनाश सर्जायो, एटले के एनी तो कल्पना ज करवी रही। द्वितीय विश्वयुद्ध माटे विश्वना राष्ट्रोए युद्धमां उपयोगी शस्त्र सरंजाम उत्पादनने वधारे महत्व आप्युं हतुं, तेथी जीवन जरूरियातनी चीजवस्तुओनी अछत ऊभी थई, उत्पादन घट्युं, फुगावो वध्यो, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી। જુઓ આનાથી શું થયું ભાઈ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત સર્જાઈ, કેમ કે બધા જ દેશોએ જે કંઈ પણ પોતાની આવક હતી એ તો બધા શસ્ત્રોમાં વાપરી હતી, લોકો સામે તો જોયું જ નહોતું ભાઈ। બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, અને પરિણામે વિશ્વના રાષ્ટ્રો એ મહામંદીમાં ધકેલાયા। આમ વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા છે। વાત કરીએ ચીનમાં સામ્યવાદની સ્થાપના, તો રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ, જે 1917ની અંદર જે રશિયામાં ક્રાંતિ થઈ હતી, એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી, જે પ્રગતિ હાંસલ કરી હતી રશિયાએ, તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા। ચીન પણ પ્રભાવિત થયું હતું રશિયાથી। द्वितीय विश्वयुद्ध पछी जापाननी शक्ति पण क्षीण थई गई हती। आ संजोगोमां चीन पणनो तेनो प्रभाव ओसरी गयो हतो, जापाननो तेनो लाभ लई माओसेतुंगना नेतृत्व तरे चीनमां थयेल क्रांतिने अंते साम्यवादी शासननी स्थापना चीननी अंदर आवी 1949 થી। ઠંડુ યુદ્ધ, એના દૂરગામી પરિણામોની આપણે વાત કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું। હવે સમગ્ર વિશ્વની અંદર મહાસત્તા કોની પાસે આવી? અમેરિકા એવું માનતું હતું કે સમગ્ર વિશ્વની મહાસત્તા મારી પાસે રહી, રશિયા એમ માનતું હતું કે મારી પાસે રહી। આમ 2 જૂથમાં વિશ્વ વહેંચાઈ ગયું। યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા। પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એક જ જે મિત્ર રાષ્ટ્રોમાં જોડાયેલા હતા। યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા, રશિયા અને અમેરિકા વચ્ચે। જે લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથ બન્યા, ઊભા થયા હતા। આમ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ ઘણા બધા રાષ્ટ્રો એ અમેરિકા સાથે જોડાયા, ઘણા બધા રાષ્ટ્રો એ રશિયા સાથે જોડાયા। બંને જૂથો એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધ, બોલાચાલી માટેનું યુદ્ધ, એને કહેવાય વાક યુદ્ધ, વિચાર યુદ્ધો આદર્યા, તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું। ઠંડુ યુદ્ધ એટલે કે વાક યુદ્ધ, બોલાચાલીનું યુદ્ધ, એમાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો ન હોય। તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા સર્જાતા રહી ગઈ। કોના વચ્ચે ભાઈ ત્રીજું યુદ્ધ થતાં થતાં રહી ગયું? તો અમેરિકા અને રશિયા સાથે। હવે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ રહ્યું પ્રથમ વિશ્વયુદ્ધ પછી। આમ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ અને સલામતી સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત
સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો યુએન યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. ક્યારે કરવામાં આવી ભાઈ? 24 ઓક્ટોબર 1945. અત્યારે તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કની અંદર આવેલું છે. ફરીથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945, તેનું કાર્યાલય તો ન્યુયોર્કમાં આવેલું છે. એમાં સૌ પ્રથમ જ્યારે સ્થાપના કરવામાં આવી હતી ત્યારે 51 દેશો જોડાયા હતા. અત્યારે કુલ સભ્ય સંખ્યા એની 193 દેશો જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા કે આવું એક વિશ્વ સ્તરે સંસ્થા બને અને વિશ્વની અંદર શાંતિ જળવાય. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદની અંદર જે સંદેશો આપતા મહત્ત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરવામાં આવી હતી કે જે દેશો જોડાય છે એને 4 સ્વતંત્રતાઓ: વિચાર અને વાણીની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, જે દેશ જોડાય એને જેટલું કમાવવું હોય એને જેટલો વિકાસ કરવો હોય તે કરી શકે છે, અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ. આ 4 સ્વતંત્રતાઓ જે દેશો જોડાયા છે એમને મળેલી છે. એના પછી જે અમેરિકાના પ્રમુખ હતા રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ, બરાબર યાદ રાખજો, આ નામ પૂછાતા હોઈશ. આ બંને એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. કયા મહાસાગરમાં? એટલાન્ટિક મહાસાગરમાં. તેથી તેને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ખતપત્રમાં શું લખ્યું હતું? તો દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ, નિશસ્ત્રીકરણ એટલે હવે કોઈ દેશ શસ્ત્રોનો ઉપયોગ કરશે નહીં, આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીન આ વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા, જે 1943 ઓક્ટોબર મહિનાની અંદર મોસ્કો એ જાહેરાત માટે જાણીતી હતી. મોસ્કો શહેર શું હતું ભાઈ? જાહેરાત માટે જાણીતું હતું. અને 1943 નવેમ્બરમાં તહેરાનની અંદર 3 માતાંધાઓની પરિષદ મળી અને વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું અને 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. તેમાં ભારતનું, આપણે પણ એ વખતે જોડાયા હતા ભાઈ શરૂઆતથી જ, અને ભારત એ તો શાંતિમાં માનતો દેશ, ત્યારથી જ આપણે એમાં જોડાયા હતા. અને આજ પર્યંત સુધી 24 ઓક્ટોબર, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945. તેથી આ જ દિન સુધી 24 ઓક્ટોબરને યુએન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખજો, પૂછાશે યુએન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. એમાં અત્યારે હાલ કેટલા સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર સભ્યો છે? તો 193 સભ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગો, તો પહેલું સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, આ તેના અંગો છે. આ પૈકી આ જે અંગો આવેલા છે, આંતરરાષ્ટ્રીય અદાલત એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. એક જ અંગ એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલત એ નેધરલેન્ડની અંદર હેગ શહેરમાં આવેલી છે. બાકીના બધી જ મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર આવેલી છે. તો હવે એક પછી એક આપણે અંગ વિશે માહિતી મેળવીશું. આપણે ધોરણ 8ની અંદર આપણે એક પાઠ આવતો હતો સંયુક્ત રાષ્ટ્રો, એની અંદર થોડીક માહિતી આનાથી પરિચિત આપણે થયા છીએ. સામાન્ય સભા, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ તો એ સામાન્ય સભા છે, અને સૌથી મહત્ત્વનું અંગ તો એ સલામતી સમિતિ છે. આવશે પાછળથી. સામાન્ય સભા
તે બધા જ સભ્ય રાષ્ટ્રોની પ્રતિનિધિઓની બનેલી છે. જોઈએ સામાન્ય સભા એટલે જે દેશો જોડાયેલા છે, 193 દેશો જોડાયેલા છે એના પ્રતિનિધિઓ અહીંયા બેસે છે. અને એક દેશ વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે ત્યો? તો 5 પ્રતિનિધિઓ મોકલી શકે. પરંતુ ત્યો જ્યારે મતદાન થતું હોય ત્યારે એક દેશ એક જ મત આપી શકે છે. આપણે 5 પ્રતિનિધિઓ મોકલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ભાઈઓ, ભારતમાંથી 5 પ્રતિનિધિઓ ગયા પણ ત્યો ચૂંટણી થઈ તો આપણે ભારત તરફથી એક જ મત આપવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો આપણે ત્યાં કરી શકીએ છીએ. મહામંત્રી આવું જોઈએ. જે સામાન્ય સભા છે એની અંદર એક મહામંત્રી હોય. દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે, કોણ રજૂ કરે? મહામંત્રી રજૂ કરે છે. તે મંજૂર કરવું, તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરશે. જે કંઈ પણ હવે કોઈ દેશ શસ્ત્રોનું ઉત્પાદન કરશે ને, કોઈ આંતરરાષ્ટ્રીય કોઈ પ્રશ્નો હોય તો એ સામાન્ય સભાની અંદર નિરાકરણ લાવવામાં આવતું હોય છે. અને સામાન્ય બાબતમાં જે નિર્ણય લેવામાં આવતો હોય છે, કોઈ નિર્ણય લેવામાં આવતો હોય તો એ 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. એવું નહીં બે જણા હા પાડે એટલે નિર્ણય લેવાઈ જાય, ના. એમાં રહેલા કુલ સભ્યોના 2/3 સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવતો હોય છે. વાત કરીશું બીજા અંગ વિશે, સલામતી સમિતિની. તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું, પેલું સૌથી મોટું અંગ હતું, આ સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં 5 કાયમી સભ્યો છે જેને વીટો પાવર મળેલો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ ટૂંકા પ્રશ્નની અંદર પૂછાતું હોય છે કે સલામતી સમિતિમાં કયા કયા દેશો એ કાયમી સભ્યો છે. તો 5 દેશો એ કાયમી સભ્યો છે. કુલ 15 હોય, એમાં 5 કાયમી અને 10 બિનકાયમી હોય. આ સમિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવે. જો આ સમિતિને શું કામ ભાઈ? આપણે કોઈ પ્રસંગ હોય તો બધું જ કામ અમુક માણસોને સોંપી દેવામાં આવતું હોય છે કે ભાઈ તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું. એમ અહીંયો પણ બધા જ અલગ અલગ અંગોને, અલગ અલગ સમિતિઓને કામ સોંપી દેવામાં આવ્યું છે. તો આ સલામતી સમિતિનું કામ તો વિશ્વની અંદર શાંતિ જાળવવાની, સલામતી જાળવવાની, રાષ્ટ્રોનો કોઈ પણ ઝઘડાનો ઉકેલ વાટાઘાટો દ્વારા લાવવાનો, યુદ્ધ દ્વારા નહીં લાવવાનો. કોઈ 2 દેશો લડ્યા હોય તો આ સલામતી સમિતિના જે 15 સભ્યો હોય એ બંને દેશોને સમજાવવાનું કામ કરશે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. આમ 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની સત્તાને વીટો અથવા તો નિષેધાધિકાર કહેવામાં આવે છે. રશિયાએ સૌથી વધારે વખત વીટોનો ઉપયોગ કરેલો છે. અહીંયા બાજુમાં આપણને આપેલું છે. આ કોઈ મોટો નિર્ણય કરવો હોય ને તો 5-5 હા પાડતા હોવા જોઈએ ભાઈ દેશો. આ વીટો પાવર કહેવાય એમને મળેલો છે. એક દેશ ના પાડે ને તો એ કામ થતું નથી. તો રશિયાએ 122 વખત વીટો પાવરનો ઉપયોગ કરેલો છે. ચીને 4 વખત, ફ્રાન્સે 18 વખત, બ્રિટન એ 32 વખત અને અમેરિકાએ 82 વખત વીટો પાવરનો ઉપયોગ કરેલો છે. હવે જોઈએ આર્થિક અને સામાજિક સમિતિ. તો આ સમિતિને ઇકોસોક પણ કહેવામાં આવે છે. એમાં 54 સભ્ય દેશો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. અને આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર, કોઈ પણ ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવનધોરણ ઊંચું લાવવા માટેનો પ્રયત્ન કરે છે. અને આ સમિતિ, તેની પેટા સમિતિઓ પણ વિશ્વભરની અંદર કાર્યરત છે. WHO જે વિશ્વ આરોગ્ય સંસ્થા, અત્યારે જે COVID-19ની મહામારી સમગ્ર વિશ્વની અંદર ચાલે છે ત્યારે એના ઉપર દેખરેખ કોણ રાખે છે ભાઈ? તો WHO વિશ્વ આરોગ્ય સંસ્થા.
વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરીશ. આ બધી અલગ અલગ સંસ્થાઓના કામ પૂછાય છે ભાઈ. તો વિશ્વ આરોગ્ય સંસ્થાનું કામ શું? તો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરીશ. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, તો નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ, નાણું સ્થિર રહે બધા દેશોની અંદર એ જોવાનું કામ તો IMFનું છે. ત્યાર પછી FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા માટે, પોષણનું ધોરણ ઊંચું લાવવા માટે સહાય કરે છે. ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જેને કહેવાય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, પેલું ફ્રૂટ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું, જે મજદૂર જે કામ કરીશ, જે કર્મચારીઓ છે એને એમના પોતાના હકો પ્રાપ્ત થાય, એમને ન્યાય આપવાનું કામ તો એ આ ILO સંસ્થા કરે છે. યુનિસેફ, તો બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ માટેની આજે એક સંસ્થા બનાવવામાં આવેલી છે. વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક દરેકને પ્રાપ્ત થાય, દરેકને, દરેક બાળકોને શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ માટેનું આ સંસ્થા કાર્યરત છે. યુનેસ્કો એટલે કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા, આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીઓનું જીવનધોરણ ઊંચું લાવવા માટેનું કામ કરવું, દરેકને ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કામ કરે છે. ત્યાર પછીનું અંગ જોઈએ આપણે, વાલી સમિતિ. તો આ સમિતિમાં કુલ 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે, તેમને સામાન્ય સભા પસંદ કરે છે. તે દેશોના પ્રતિનિધિઓ હોય જે સામાન્ય સભા નક્કી કરે કે ભાઈ આ વાલી સમિતિમાં કયા જે રાખવામાં આવે. આ અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા, તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશોની દેખરેખ, જે પરાજિત થયા હતા એ દેશો ઉપર દેખરેખ રાખવાનું, હજુ પણ કેટલાક દેશોને જો સ્વતંત્રતા ન મળી હોય તો એવા દેશો ઉપર દેખરેખ રાખવાનું, તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાનું ફરજ કોની છે ભાઈ? વાલી સમિતિની છે. આંતરરાષ્ટ્રીય અદાલત, તેનું મુખ્ય મથક આપણે પહેલાં અગાઉ જોયું, નેધરલેન્ડના હેગ શહેરની અંદર છે. એમાં કેટલા ન્યાયમૂર્તિઓ હોય? 15 ન્યાયમૂર્તિઓ હોય. કેટલા વર્ષ માટે તે નિયુક્ત થાય છે? તો 9 વર્ષ માટે. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ, કોઈ બે, જો હવે બે રાષ્ટ્રો વચ્ચેનો કોઈ વિવાદ હોય ને તો એ આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર સોલ્વ થાય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપવામાં આવે છે, અને કાયદા વિષયક સલાહ આપવાનું કામ તો એ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. અને છેલ્લું અંગ જે સચિવાલય છે, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. આ પૂછાશે, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની જે કચેરી આવેલી છે એને સંયુક્ત સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો એટલે કે એમાં અલગ અલગ ભાષાનું રૂપાંતર કરવાનું, એના માટે ભાષાંતરકારો, નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યૂયોર્કમાં આવેલું છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વની એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે.